હવે આગળ વાત કરીએ તો થરાદની. થરાદ ખાતે લોકડાઉન દરમિયાન તમાકુના ગોડાઉનમાં થઈ ચોરી. હાલના સમયમાં લોકડાઉન ચાલુ છે અને સરકાર દ્વારા તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે તમાકુના રશિયાઓ તમાકુ માટે ગમે તે કરવા તૈયાર છે અને થરાદ પંથકમાં ગામડાઓમાં તમાકુના ત્રણ ગણા ભાવ લઈને લોકોને લૂંટી રહ્યા છે. ત્યારે થરાદમાં રેફરલ હોસ્પિટલની સામે આવેલ શિવશક્તિ કોમ્પ્લેક્સના પાછળ કરિયાણાના વેપારીએ લોકડાઉન રાખેલ હતું. સરકાર દ્વારા તમાકુના વેચાણ ના કરવાના હોવાથી વેપાર બીજા કે ત્રીજા દિવસે લોકડાઉનની સંભાળ લેવા આવતા દુકાન માલિકના જણાવ્યા મુજબ આજે સવારે તો ગોડાઉનની સંભાળ લેવા આવ્યો હતો, ત્યારે ગોડાઉનની બારી તોડીને તસ્કરોએ તમાકુ અને ગુટકાના 14 બોરી સામાન જે લાખો રૂપિયા ચોરી થઈ ગઈ હતી. દુકાન માલિક કે થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. થાના જીરાજપુર, જેએસટી, બનાસકાંઠા.